પોરબંદરના ભાટિયાબજારમાં ગઈકાલે મોડી રાત્રિના એક યુવાન પર 8 જેટલા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના છાયાનવા પરા વિસ્તારમાં રહેતો માંડા રાઘવ મકવાણા નામનો યુવાન ગઈકાલે ખાકચોકમાંથી ભાટિયા બજારમાં આવેલ હવેલીએ પોતાનું વાહન લઈને માલ ભરવા જતો હતો ત્યારે ભાટિયા બજારમાં પ્રિન્સ ચૌહાણ અને આશીષ મસાણી રસ્તા વચ્ચે બાઇક રાખી બેઠા હોવાથી આ યુવાને હોર્ન મારી બાઇક સાઈડમાં લેવા જણાવ્યું હતું, જે બાબતે આ બંને શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ આ યુવાન તેનું વાહન લઈને ભાટિયા બજાર પાસે આવેલ હવેલીએ હતો ત્યારે હિતેશ મસાણી, મિતેશ ચૌહાણ અને ધવલ ભરાડા સહિત 8 જેટલા શખ્સો આવી અને બોલાચાલી કરી આ યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારા ભાઈ માંડાભાઈ રાઘવભાઈ મકવાણા એ ગઈકાલે જ્યારે 12-12:30 આસપાસ ટાઈમ હતો, એ ગોપી આપણે ખોજાખાનાની બાજુમાં હવેલી છે ને ત્યાંથી છોટાથી લઈને ગોપીનાથજીની હવેલી જતો હતો અને ત્યારે બે જણા અજાણ્યા શખ્સ હતા. એનું નામ એક પ્રિન્સ છે અને એક આશીષ. એ મારા ભાઈની આડે છોટાથીની આડે બાઇક નાખી દીધું, બાઇક નાખીને અને મારા ભાઈને ધપાધપી મારવા માંડ્યા છે. એ દરમિયાન મારા ભાઈને પછી એક ભાઈ જે આ પ્રિન્સ છે ને એને એ આગળ મારવા ગયો ત્યારે પડી ગયો નીચે, દારૂ પીધેલો હતો ફૂલ. અને પછી એનો ભાઈ, એનો જે મિત્ર હતો આશીષ, એ એના મિત્રો પ્રિન્સના ભાઈને બોલાવવા ગયો. પ્રિન્સના ભાઈને બોલાવવા ગયો તો આ મારો ભાઈ સમજો કે હવે એ બધું પતી ગયું, આ દારૂ પીધેલમાં છે એટલે એ પાસે હવેલી નીકળી ગયો. હવેલીથી પાછા એ લોકો બધા પાછા હવેલીના ગેટે આવ્યા, ગોપીનાથજીની હવેલી ત્યાં ગેટે આવ્યા ત્યારે એને બેટરીમાંથી બોલાવીને એનો કાટલો કપડ્યો અને મિતેશ મસાણી છે એને એનો મોબાઈલ ચટી લીધો અને આશીષ અને ધવલ એને ઢોર માર માર્યો હતો, પાટું ઢીકાણ મૂકી બધું. અને મિતેશ અને આશીષ એ મારા ભાઈને હાથ કપડી રાખ્યા અને પ્રિન્સ આવીને પાછળથી છરી મારવા માંડી માથાના ભાગમાં મારી અને બીજી છરી ત્યારે બેહોશ થઈ ગયો, ક્યાં મારી અને પાછળના ભાગમાં વાસામાં અને કમરના ભાગમાં. આ હુમલામાં બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.